સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. સાંભળો, આ પહેલા ધંધામાં 10 કરોડ જવાના છે અને આ ગાંઠિયાના ધંધામાં 1 કરોડ, પૂરા 1 કરોડ જોઈએ. એક ખોખું આલો ભાઈ, એક ખોખું આલો ને. હા, થેન્ક યુ હા ગનાભાઈ. આ શું ગનાભાઈ, આવી રીતે કોઈ મજાક કરે? તત્વી ચાનો મજાક જ કરું છું. ખાલી એક ખોખું? અલ્યા, એક ખોખામાં એકલા પાછળ કેટલો મીંડો આવે ખબર છે? ગનાભાઈ, મારી વાત સાંભળો, આ ધંધામાં ગેરંટી તમને ફાયદો છે. ધંધો ચાલશે જ, ચાલશે ને, ગેરંટી. તો થા, આ કેના પરવાડે તને એક ખોખું આલ્યું. એક ખોખું આલ્યું? હા. વાહ ગનાભાઈ, થેન્ક્યુ થેન્ક્યુ. કાના, એકમાંથી બે કટિંગ કરી નાખ, ચાલ ફટાફટ. એ એકમાંથી બે કરવા વાળી, પેલા પાછલો હિસાબ તો ચૂકતે કર. ના, તું છે ને ગાંડો છે, ગાંડા. અહીંયા બે ગુજરાતીઓ બેસીને કરોડો રૂપિયાનો ધંધો કરે છે ને, તારી 10 રૂપિયાની ચિલ્લરની ચા પર. અને તું આ ગનાભાઈ પાસેથી 1 કરોડ રૂપિયા આવે છે ને, તારા મોડા પર મારીને તારો હિસાબ કરી નાખે. શું કહો છો? હા, તું કાલ આય અને ઘરનો કાગળિયો લઈ જાય. ઘરના કાગળિયા કેમ? ગેરંટી માટે. જો ભાઈ, ગનાભાઈને કોઈ ગોઠિયાના ધંધામાં રસ નથી. તું તાર ધંધો કર, તારા નામે આદી ગોઠિયા વાળા. હું વ્યાજ વાળો છું. 1 વર્ષની મુદતે 1 ખોખું આલ્યું 5%. પણ 1 વર્ષમાં જો તારો રૂપિયો પાછો ના આવ્યો તો મારો ડાબો હાથ, એટલે મારો મોણો તારું ઘર ખાલી કરાવશે. તો ખાલી થઈને જ રહેશે, થઈ રહી ના જવું જોઈએ. ફેંકી દો બધો સામાન નીચે. એ ભાઈ, કઈ ખોવાઈ ગયો? કઈ નઈ કઈ નઈ, ઠીક છે ગનાભાઈ. ઓકે ગનાભાઈ, થેન્ક યુ. એ ભાઈ, તારો કરોડોનો ધંધો થઈ ગયો હોય ને તો મારું ચિલ્લર આપ. એ કાના, કોના આલ્યા ને તું રહી ગયો? એટલે કોના ના આલ્યા છે ને તું રહી ગયો? ચોપડીમાં લખી લે. ઠીક છે. અચ્છા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય માતાજી. પહેલી વાળી મેચમાં છેલ્લે બોલે છક્કો મારીને ધોનીએ જીતાડેલો. તારા કોહલીએ નહીં, ઘેર જા છાનો માનો, ગોધડું વળી લૂંગી જા. ખબર છે તને, કોહલી સચિનના બધા રેકોર્ડ તોડવાનો છે એક દિવસ. સિગરેટ આ. હે, આ તો ફાટેલી નોટ છે, બીજી આપ. હે, લેવી હોય તો લે, એક જ નોટ છે મારી જોડે. હે ટોપા, પૈસા ના હોય તો જખમરાવા આવે છે? હાલતી નો થા હાલતી નો. એ 10 રૂપિયાની સિગરેટ માટે ટંટન નહીં કર, તને ખબર છે હું કોણ છું? એ 1 નંબરનો લુખી નો છું, હાલતી નો થા હાલતી નો. મને તરી. એક તો વાત ચોક્કસ છે, ધોની વગર ઇન્ડિયા ના ચાલે. લે ભાઈ, આ ભાઈના 10 રૂપિયા. સિગરેટના પૈસા મળી ગયા ને તને? ચાલ એક બોટલ પાણી આપ. પહેલા પૈસા લાય. અરે પાણી હાલ ને તું. ચોક્કસ મને વિશ્વાસ છે કે કોહલી સચિનના બધા રેકોર્ડ તોડી નાખશે. લે ભાઈ 10 રૂપિયા.
પૈસો. પેલો તમને સી બનાવીને નીકળી ગયો. છોકરીનો બીચો એ પાગલ દેખાતું નથી. કાર આવે છે, હમણાં ચડી જાત તારા પર. મારું ધ્યાન નતું. ઓ સોરી સોરી સોરી, તમે પ્રેગ્નન્ટ છો? આઈ એમ વેરી સોરી. હા ઓકે ઓકે. અરે બોલો બોલો ભાઈ, ભલાઈનો તો કોઈ જમાના જ નથી. નો થેન્ક યુ, નો આભાર. ચાલો કંઈ વાંધો નહીં, મારે પણ નીકળવાનું છે બિઝનેસ માટે. અરે સોરી, બિઝનેસ જોવા માટે કે કયો બિઝનેસ કરવાનો છે મારે. આવજો. છૂટા છેડા, મેરેજ પહેલા જ છૂટા છેડા. હવે કીધું તો ખરા યાર કે હવે તારું શું, તારા બાપનું મતલબ તારા પપ્પાનું બી બર્થડે હવે નહીં ભૂલું યાર. પણ આજે તો વેલેન્ટાઇન્સ ડે છે, એ પણ તો ભૂલી ગયો. શું કરવું મારે? એક મિનિટ. સોરી સોરી સોરી, બસ. એવું નથી લાગતું કે તારો એક સ્ક્રૂ ઢીલો છે. એક નહીં, બે ઢીલા છે, એ પણ તારા પ્રેમમાં. હવે તો નહીં ભૂલે ને તું? હવે આ યુવરાજ તને પ્રોમિસ કરે છે કે તારો બર્થડે વેલેન્ટાઇન ડે તો શું, કોઈ પણ ડે નહીં ભૂલે. હવે આમાં જ ઊભો રહીશ. મને તો તું જ્યારે મળે ને ત્યારે જ મારો વેલેન્ટાઇન. સાક્ષી, વિલ યુ બી માય વેલેન્ટાઇન? યસ, ફોર માય હોલ લાઈફ. સાત જન્મ માટે. મેં તો આજે એટલી સરસ કથા કરાવડાવી. આલો પ્રસાદ ખાઓ. એટલે તે પાછી કથા કરાવી? હા, તું ગમે તેટલી કથા કરાવ, ગમે તેટલી માનતા માન, ઉપરવાળો તારું નહીં સાંભળે. એમ? હા. તો કોણ સાંભળશે? તમારી સની લિયો. અરે તો સેના હિસાબ તાણે સની લિયોની ને અંદર ઘૂસડે છે? આજો અમારા હિસાબમાં બધા લોચા થઈ ગયા. તે આખો દાડો એકની એક પાસબુક અને કેલ્ક્યુલેટર લઈને હિસાબ 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 કર્યા કરો છો. ક્યારે કોઈને પાંચ પૈસા પણ આલ્યા છે તમે? તે સેના આલું નાના, તે સેના આલું? કોને જોરાયું તું આ પૈસા કમાતા? મને. આખી જિંદગી વૈતરું કરી કરીને બધું ભેગું કર્યું છે. અરે આકો, સરકારી બેંકમાં નોકરી હતી અને બચત કરવી એ મારો સ્વભાવ માટે. બાકી આ તારા બંને દીકરાઓનું હાલે ને, તો આપણને બંને ને ભદ્રના મંદિરની બહાર બેહાડીને ભીખ મંગાવે. જો હવે કહું છું પાછા શરૂ નહીં થઈ જતા. શરૂ ન થાવ તો શું કરું? આ તેજ તારા બંને દીકરાઓનું ઉપરાણું લઈ લઈને એમને બગાડ્યા છે. હવે શાંતિ રાખો ને તમે. શેઠાણી, શેઠ આ શાંતિને રાખશે તો તમારું શું થશે બુધ? બસ હવે એ શાંતિ હું તને રાખવાની વાત નથી કરતી, આ તારા શેઠના મનની શાંતિની વાત કરું છું. અરે મને મનની શાંતિ તો મળતી નથી, એટલે મારે તો જે શાંતિ મળે એનાથી કામ ચલાવવું પડે ને. મિસઅન્ડરસ્ટેન્ડિંગ. અરે આના કરતા તો તારી આ શાંતિ રજા પર હોય એ સારું, કારણ વગર ગેરસમજણ તો ન થાય. અચ્છા જવા દો, એ બધું છોડો ને સાંભળો. આજે છે ને મારા કથાવાળા મહારાજે મારી પાસે માનતા લેવડાવી છે કે હે માતાજી, મારા બે દીકરાઓ ઠેકાણે પડી જશે ને તો ચાર વાર દિવસમાં પાવાગઢ ચડશો તમે. આ ભલી થાય તારી આ કથા કરવા વાળા મહારાજ ની, એને શું છે? એની તો ત્યાં બેઠા બેઠા કથામાં ફક્ત બોલવાનું છે, પથારી અમારી ફેરવવાની. અત્યારથી પથારી કરો, હજુ તો જમવાનું નહીં બાકી. એક બાજુ આ મારા માટે પાવાગઢ ચડવાની માનતા રાખે છે અને બીજી બાજુ તું ચાલુ ગાડીએ ચડે છે. ચડી જવાય છે, એમાં શું છે? તારે ખાલી બોલવાનું છે, કરવાનું મારે છે.
અરે આ પેલા તારી શેઠાણી એ માનતા માની હતી ત્યારે હું બે વાર પાવાગઢ ચડ્યો તો એમાં ને એમાં ઓલા બે નાલાયકો નીચે ઉતરી આવ્યા. અરે કોકી આ માનતા બાંધતા માનવાનું રેવા દે, હવે મારી ઉંમર થઈ, મારાથી ન ચડી શકાય, હાફી જવાય છે. તું શેની ખોટા ખોટા એક્સપ્રેશન આપે છે? હું પાવાગઢ ચડવાની વાત કરું છું. ખબર છે શેઠ, હાજી તમે કઈ ઘરડા નથી થયા, ચાર વાર ચડો એમ છો. બોલો કંપની આપે. હું નથી બોલ્યો, એ બોલી. એ શાંતિ, શેઠની કોફી પીવાઈ ગઈ હોય ને તો કપ અંદર લઈ જા ને અંદર જઈને રસોઈ બનાવ. એક મિનિટ બસ કરો ને બાપા, બહુ ગરમ છે. હું તારા શેઠ માટે પાવાગઢના પગથિયા ચડવાની વાત કરું છું. ખબર છે મને, હું કઈ બીજું નથી સમજી. જુઓ એક વાત કહું, હા આપણી શાંતિ છે ને એ જરૂર ગયા ભવમાં કોઈ ડબલ મીનિંગ નાટકોની હિરોઈન હશે. શ્રી કૃષ્ણ શરણમ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમઃ, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. અલ્યા ભોગીલાલ, આવું કેમ? હવે આવતીકાલે. એટલે કાલે ચાલે? આવું કરીએ તો આખો મહિનો ચાલે. અરે ભાભી, આ તમારો વર તો ભારે કંજૂસ. આવો કંજૂસ તો મેં આખી દુનિયામાં ક્યાંય જોયો નથી. બહુ કંજૂસ છે. અરે તમને કહું નહીં તો કંજૂસ શું, મક્ખી ચૂસ છે, મક્ખી ચૂસ. તમને કહું, અમારા લગ્ન થયા તો નહીં તો મને કહે કે હનીમૂનમાં વધારે ખર્ચો ન થાય એટલે હું એકલો જાઉં છું ગોવા. એકલા ગયા ગોવા ને હું ઘરમાં બેઠી રોવા. અલ્યા ભોગી, મેં ભાભીનો અવાજ સાંભળ્યો, એ કહેતા હતા કે હનીમૂન ઉપર તું એમને લીધા વગર ગયો હતો. અરે લેરી, મારા લગ્ન વખતે એક ડીશ 100 રૂપિયાની હતી. હું પોતે ના જમ્યો. બે જણનું જમવાનું આમ પોસાય નહીં. ઘેર આવીને ભાખરી છુંદો ખાઈને ચલાવી લીધું. અલ્યા ભોગી, તું 25-30 કરોડ નો આસામી છે, આ બધી કંજૂસી છોડ. જો લેરી, આ બધી મિલકત અને પૈસા આમને આમ ભેગા નથી થયા. અલ્યા ચિંગોસ, તારા ઘરમાં તું ને તારો દીકરો શ્રવણ બે જ જણા તો છો, અને છતાંય હાય પૈસો કર્યા કરે છે. શ્રવણનું તો નામ જ નહીં લેતો. હે? એ માત્ર નામે જ શ્રવણ છે, બાકી વર્તનમાં તો રાવણ છે, રાવણ. હું ટીપે ટીપે પૈસા બચાવું છું અને ખોબે ખોબે પૈસા ખર્ચે છે, ને ઘરના ધંધામાં તો એને ધ્યાન નથી આપવું. અને ફિલ્મ લાઈનના રવાડે ચડી ગયો છે. અપ ટુ ડેટ થઈને ફરવાનું, મોટી મોટી હોટલમાં જવાનું ને જલસા કરવાના. આ બધો વાંક તારો જ છે. વાપરવા માટે તું એને પૈસા શા માટે આપે છે ભાઈ? ને જો હું એને પૈસા નહીં આપું ને તો આ ઘરની બધી વસ્તુઓ વેચી મારે છે. ને જો તને યાદ છે, અહીંયા 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 પેલું 100 વર્ષ જૂનું ગ્રામોફોન હતું, વેચી માર્યું એક મોટી પાર્ટી કરવા માટે. લેરી, એટલે જ મારે એને જેમ બને તેમ જલ્દી પરણાવી દેવો છે. પરણાવી દેવો છે મારે એને. એને માથે કંઈક જવાબદારી પડશે ને તો કંઈક કંઈક થોડો ઘણો તો સુધરશે ને. અને એટલા માટે જ હું એના માટે બહુ સારું માગું લઈને આવ્યો છું. હવે આપણે જઈશું ત્યાં, છોકરીવાળા રાહ જોતા છે. અરે ભાઈ, પણ શ્રવણ છે ક્યાં? અરે ભાઈ, શ્રવણને મેં ફોન કરી દીધો છે, એ ડાયરેક્ટ ત્યાં જ પહોંચી જશે. આ કોણ બુદ્ધિ નો બળદિયો આવી રીતે રસ્તાની વચ્ચે ગાડી રોકીને ઉભો છે? આ મા બાપ આવી ઓલાદ પેદા શું કામ કરતા હશે? બુદ્ધિ નો બારદાન હશે એનો બાપ.
એટલે તું તારી જાતને જ ગાળો દીધા કરીશ. હે, એટલે એ ગાડીમાં તારો પાટવી કુંવર શ્રવણ બેઠો છે. શ્રવણિયો? હે શ્રવણિયા, તમે? હા નાલાયક, આ તારો બાપ. માઇન્ડ યોર લેંગ્વેજ ડેડ. યુ નો, તમે ભવિષ્યના સુપરસ્ટારની સાથે વાત કરી રહ્યા છો. એ સુપરસ્ટાર વાળી, આ ગાડી કોની ઉપર લાવ્યો તું? ઓડિશન હતું, મારા ફ્રેન્ડની લઈ આવ્યો. યુ નો, આવી સરસ ગાડી હોય ને તો જ આ સુપરસ્ટારનો વટ પડે. અરે ઘન ચક્કર, આમાં વટ ન પડે, વાટ લાગી જાય, વાટ, સમજ્યો? અને જો લેરીએ તને કહ્યું તું ને કે આજે છોકરી જોવા જવાનું છે, અરે પછી છોકરી નહીં મળે મને. હા, 11 મુલકો કી લડકિયા શ્રવણ કો શાદી કે લિયે ઢૂંઢ રહી હૈ. પણ ડેડ, શ્રવણ ને પરણાવવો મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. જો મારી આગળ તારા બધા ફિલ્મી ડાયલોગ નહીં ચાલે, ચાલ મારી સાથે. મેં કહ્યું ચાલ, ચાલ. કૂલ ડેડ, કૂલ. તમે જાઓ, હું તમારી પાછળ આવું છું. ઓકે ઓકે, કૂલ. અને આ મારી બે દીકરીઓ છે, ભક્તિ અને પૂજા. વાહ બેટા, કેટલા સરસ તમારા નામ છે, પૂજા અને ભક્તિ. વાહ, હા ચાલો આવો આવો. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભોગીલાલ. આવો 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 ભોગીલાલ. આ છે મારી સાળી, બરોડા રહે છે. ક્ષમા નામ છે. અરે વાહ, બહુ સરસ નામ છે, ક્ષમા. આવો આવો બેસો. શ્રવણકુમાર ના આવે? એને જરા વહેલું મોડું થશે, પણ આવશે ખરો. કશો જ વાંધો નહીં, કશો જ વાંધો નહીં. તમે સહેજ પણ ચિંતા ના કરતા, આ તમારું જ ઘર છે, તમે નિરાતે બેસજો. અને હા, જમીને જ જવાનું. હો, અરે હા તો ભાઈ, જમ્યા વગર જવા જ ન દઉં ને. જમવાનું ક્યાં અગત્યનું છે, હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપી જ હોય તો તમારી ભાવના આપો. આ શું બોલો છો તમે? ભાવના મળે એટલે ભોગીલાલ રાજી રાજી. સમજાવો સમજાવો, તમારા ભાઈબંધને સમજાવો. શું બોલે છે એનું ભાન નથી એને. મને કે છે ભાવના આપો, ભાવનાનો ભૂખ્યો છું. એને સમજાવવાથી કાંઈ ફેર નહીં પડે, એ બિચારો પણ ભાવનાનો જ ભૂખ્યો છે. એટલે એ પણ તમારા જેવા છે? અરે ભાઈ, ભાવના મળતી હોય તો કોને ન ગમે. બસ બસ, હવે બહુ થાય છે. રજનીભાઈ, ગુસ્સો નહીં કરવાનો, ભાવના તો જેમ વેચીએ તેમ વધે. અલે ભોગી, બાફી નાખ્યું તે. ક્યારનો ભાવનાની પાછળ પડ્યો છે? પણ ભાવના એમની વાઈફનું નામ છે. મારી બુદ્ધિ, મારી બુદ્ધિ તો બહેર મારી ગઈ છે. આ મારું મગજ સાવ કોતરાઈ ગયું છે. થાય છે કે આ સંસારનો ત્યાગ કરી હિમાલય ભેગો થઈ જાઉં અને ત્યાં જઈને પૂજા અને ભક્તિમાં તલ્લીન થઈ જાઉં. હે, હું ભલો ને મારી ભક્તિ ભલી, ભક્તિ સાથે એક રસ થઈ જાઉં. અને બસ પછી તો સવારે પૂજા, બપોરે પૂજા, રાતના પૂજા, સવારે ઉઠીને પૂજા, પૂજા પૂજા. બસ કર પાપિયા, તારી વાણી અને વર્તનમાં વાયરસ આવી ગયો છે. હા તો ફોર્મેટ કરાવી લઈશ, પણ હવે જીતા હૃદયમાં માત્ર ભક્તિ અને પૂજા, બીજા બધાને રજા. અરે બફાટ બંધ કર, પૂજા અને ભક્તિ આ લોકોના નામ છે. રજનીભાઈ, રજનીભાઈ, મારા ભાઈબંધ ભાઈ, હું તમને સોરી કહું છું, બસ મને ક્ષમા આપો. નીકળ મારા ઘરની બહાર. નહીં, ક્ષમા લીધા વગર તો નહીં જાઉં. આ શું બોલી રહ્યા છો તમે? અરે હું તો ક્ષમા માંગું છું. એ લેરી, છેલ્લી વાર કહું છું, નીકળ મારા ઘરની બહાર. ક્ષમા આપશો તો જ જઈશ. આ નહીં સુધરે અને મારવો જ પડે. Huh?
ભોગી, મેં તો ક્ષમા માંગી હતી, તોય મને ધોઈ કેમ નાખ્યો? અરે ક્ષમા એની સાળીનું નામ છે. બીડી જ લઈ લે પિયાજી ગરસે. પત્યું, બે નવરી બજાર આવી ગઈ. લે ચંદુ, હા લે એક મોઘા મોઘી સિગરેટ નું પેકેટ આપ, માલ ભરો. આ મને ના પાડે છે સિગરેટ આપવાનું. એ મને ના પાડે છે? આ ગુજરાતના મોટામાં મોટા ફિલ્મ ડાયરેક્ટર છે અને બાહુબલી ફિલ્મ ગુજરાતીમાં બનાવે છે. હા, બાહુબલી ગુજરાતીમાં? એનું ટાઇટલ શું રાખશો? બાવડેબાજ ઠાકોરનો ઠસ્સો. ચંદુડા, એવી ફિલ્મ બનાવીશ, એવી ફિલ્મ બનાવીશ કે આલોલ થી લઈને હોલીવુડ સુધી ખળભળાટ મચી જશે. કડી થી કલોલ સુધી ખળભળાટ થાય ને તોય બહુ છે. 200 કરોડ નો બિઝનેસ કરીશું. ચંદુડા, તારે તો આખો ગલ્લો ખરીદી લઈશ. અત્યારે 32 નંબર બીડી તો ઉધાર આપો. હા, અને તું છે ને ચંદુ, પૈસાની ચિંતા નહીં કર, એક વાર મારી ફિલ્મ બનવા દે. અરે ફિલ્મ માટે હીરોની શોધમાં છું, જેવો મને હીરો મળ્યો